મહુધા તાલુકાના સરપંચો દ્વારા સામૂહિક રાજીનામા આપવા મામલે નવો વળાંક આવ્યો છે. જે સરપંચોએ જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામા ધરી દીધા હતા તે સરપંચો હવે પોતાના રાજીનામા પરત ખેંચી રહ્યા છે. મહત્વની બાબત છે કે થોડા દિવસ પહેલા જ તાલુકા સરપંચ એસોસિએશનની આગેવાનીમાં 26થી વધુ સરપંચોએ જિલ્લા પંચાયત ખાતે આવી તાલુકા વિકાસ અધિકારીના અયોગ્ય વર્તનના વિરોધમાં પોતાના રાજીનામા આપ્યા હતા, પરંતુ હવે એ જ સરપંચો દ્વારા રાજીનામા પરત ખેંચાઈ રહ્યા છે. સમગ્ર વિવાદ મહુધા ધારાસભ્ય દ્વારા ઉકેલવામાં આવ્યો છે. ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ સાથે મળીને મિટિંગ કરી ઘરનો મામલો ઘરમાં જ રહે અને વિવાદ વધુ ન વકરે તે રીતે કાર્યવાહી કરી છે. જેમની વાત સમજી વિચારી હવે આ સરપંચોએ રાજીનામા પરત લઈ લીધા છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી પાસે તમામ ગામોના કામ ચકાસણી કરવાની સત્તા છે અને તેઓ પોતાની સત્તાની રૂએ કામગીરી કરી રહ્યા હોય ત્યારે તેઓને સહકાર આપવો જરૂરી છે. તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખે પણ આ મામલે નમતું જોખ્યું છે અને સમાધાન થઈ ગયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. રાજીનામું પરત લેવામાં એવું છે કે અમારે જે અગર જે મોડા તાલુકા જે ખરો બરાબર તાલુકા પંચાયત એ અમારો એક પરિવાર નાયક છે બરાબર. આની અંદર અમારા અંદર બધું સોલ્યુશન આવી ગયું છે. શું સોલ્યુશન થયું? સોલ્યુશન તો અમારે જે બહેનને જે અમારો જે પ્રશ્નો જે હતા બરાબર એ અમારા ઓલરેડી સોલ્યુશન અહીંયા આગળ આવી ગયું છે બરાબર. મેડમ બધું આડુંડું બોલતા હતા, એવા આક્ષેપ કર્યા હતા, એવા કરે બધું સમાધાન થઈ ગયું. એ બાબતમાં જે હતું એ એવું કશું નથી, મને પર્સનલી કશું કર્યું નથી બરાબર. અને એ બાબતમાં તો અમે બેંક જોડે બેઠક કરી એના સોલ્યુશન આવ્યું. હવે બધા રાજીનામા પાછા કહેતા છે? બધા રાજીનામા જે અમે આપી રહ્યા બધા અમે પાછા કરી દઈએ. કોઈ દબાણ આવ્યું એવું કશું? ના, દબાણ એવું કશું નથી. અમારે અહીંયા આગળ અંદર બેસીને બધું સોલ્યુશન થઈ ગયું છે. અચ્છા, કેટલાક સરપંચો જાતે જ કોન્ટ્રાક્ટર બની બેઠા છે ને, એમના બિલ પાસ નહીં થતા, એટલા માટે આ વિવાદ થયો હતો? ના, એવું કશું નથી. એ બાબતમાં એવું કશું, લોકમુખે એવી ચર્ચા છે કે બે ત્રણ સરપંચો કોન્ટ્રાક્ટર છે ને જાતે કામ કરે છે, એમના લીધે આ વિવાદ થયો હતો? ના ના, એવું નથી. એ અમારા જે એસોસિએશનનું જે પોતાનો હતો પ્રશ્ન બરાબર, બેન જે છે આ રીતનું થયું, મેં બીજા સરપંચો જોડે સાંભળેલું, પણ જ્યારે બેન જોડે બેઠક કરી બરાબર ત્યારે જે અમારે અસલ જે એની હકીકત ખબર પડી કે બેનનું જે સંબંધ છે એમના માટે સારું છે. જે મહુધા તાલુકામાં 26 જેટલા સરપંચો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા, તે રાજીનામા બાદ ધારાસભ્યશ્રીએ આ સમગ્ર વિવાદમાં હવે જંપલાયું છે અને સરપંચોએ જે ભૂલ કરી છે તે બાબતે તેમને શીખામણ આપી છે. આપણી સાથે મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર છે, તેમની સાથે વાત કરી છે. ઇન્દ્રજીતભાઈ, શું આખો વિવાદ થયો છે અને તમે કેવી રીતે આમાં સમાધાન કરાવ્યું? મહુધા તાલુકામાં જે મેટર બન્યું છે, મહુધા તાલુકો એ અમારો એક પરિવાર છે, અમારું એક ઘર છે, આ ઘરનો એક પ્રસંગ છે અને ઘરમાં આવા વાસણો ખખડ્યા કરે છે. જે વાસણ ખખડ્યા છે અમુક સમય પછી આપોઆપ શાંત થઈ ગયા છે. એટલે જે બી બાબત હતી, જે બી પ્રસંગ હતો એ શાંત પડી ગયો છું. હું સરપંચશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીને મળ્યો, બંનેના જે પ્રશ્નો હતા સાંભળ્યા પછી એનું શાંતિથી સુલે અને સમાધાન કરવા માટેના મેં પ્રયાસો કર્યા છે અને પ્રયત્નો કર્યા છે, તો આજે એનો સુખદ અંત આવ્યો છે. એટલે અત્યારે કંઈ એવું રહેતું નથી, જે બી તેની ભૂલ હશે એ સ્વેચ્છાએ સામે સ્વીકારી લેશે કે ભાઈ અમારી એકબીજાની ભૂલ થાય છે. એટલે આમાં કંઈ કશું છે નહીં, કોઈનો કોઈ પ્રશ્ન છે નહીં. એટલે ઘરનો ઝઘડો તો ઘરમાં ને ઘરમાં પતી ગયો છે, વધારે કંઈ કહેવાય. પણ આ ઝઘડો થવાનું કારણ શું? મેડમ બહુ સ્ટ્રીક છે, મેડમ ગમે તેવું બોલે છે એવું બધા આક્ષેપ કરતા હતા, એ વાત સાચી? મેડમ ગમે તેમ બોલે છે એવું નહીં, એ એમના ફરજના ભાગરૂપે મેડમ બી એક તાલુકા વિકાસ અધિકારી, એમના બી અધિકારો છે, એટલે એ એમના અધિકારોનો ઉપયોગ કરે છે અને એમના જે અધિકારો છે દરેક ગામમાં દરેક ગામની વિઝિટ લે છે, ગામે ગામે જાય છે, એ ફરજના ભાગરૂપે જાય છે. એટલે ફરજના ભાગરૂપે એમને બી જે બી કાર્યવાહી કરવાની છે કર્યા કરે છે. એટલે કે જે રીતે મેડમ એમની કામગીરી કરે છે, સરપંચોએ ખોટું ના લગાડવું જોઈએ તેવું ધારાસભ્યશ્રીનું કહેવું છે. એમના સમજાવ્યા બાદ હવે આ સમગ્ર વિવાદનો ઝડપી ઉકેલ આવી જશે તેવું સ્પષ્ટ છે.